રાપર તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં માવઠા સાથે વરસાદ વહી રહ્યો છે, ત્યારે પૂર્વ કચ્છ વાગડ વિસ્તારમાં પણ વરસાદના લીધે ખેડૂતોનો શિયાળુ પાક નિષ્ફળ ગયો છે અને ભારે નુકસાન થયું છે. ગત રોજ વાગડ વિસ્તારમાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, ત્યારે આજે પણ સતત બીજા દિવસે વાગડ વિસ્તારમાં મેઘરાજાએ સતત વરસી રહ્યા હતા. ચિત્રોડ, રામાવાવ, નંદાસર, વણોઈ, ખેંગારપર, નીલપર સહિતના ગામોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો તાલુકા મથક રાપર ખાતે 6:30 વાગ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા શહેરમાં પાણી પાણી વહી નીકળ્યા હતા રોડ રસ્તા ઉપર. ત્યારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા શહેરીજનોએ ગરમ રહેવાનું મુનાસિબ માન્યું હતું. વાગડ વિસ્તારમાં સતત વરસાદના લીધે ઘઉં, જીરું, રાયડો, ઈસબગુલ, વરિયાળી, દાડમ, કપાસ, એરંડા સહિતના શિયાળુ પાકમાં ભારે નુકસાન થયું છે. ઉનાળામાં માવઠારૂપી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને અનેક ગામોમાં નાના ઝરણામાં પાણી પણ વહી નીકળ્યા હતા. તો રાપર તાલુકાના સુવઈના ખેડૂત અને વય સવાએ એડવોકેટ હરીશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે રાપર તાલુકાના સુવઈ, ખેંગાર પર, રામવાવ સહિતના તથા તાલુકાના અન્ય ગામોમાં ઈસબગુલનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું, જે માવઠારૂપી વરસાદમાં બગડી ગયું છે અને શીરા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. લગભગ તમામ શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની દશા દુર્દશા સુડી વચ્ચે સોપારા જેવી થઈ છે, ત્યારે રાપર તાલુકામાં સતત બીજા દિવસે પણ વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે.